હાલમાં કોરોનાની મહામારી વચ્ચે કોઈ કારણસર ભરૂચ જિલ્લામાંથી પસાર થતા હાઈવેના માર્ગે ઘણી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ માદરે વતન તરફ પગપાળા રવાના થયા છે. તેવા શ્રમજીવીઓ સાથે બાળકો, મહિલાઓ અને વડીલો પણ સાથે હોય છે. લોકડાઉન જાહેર થયું ત્યારથી જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરના માજ ગામના પાટિયા પાસે ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલ ટ્રસ્ટના સહયોગ અને ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય શકીલ અકુજીના પ્રયત્નોથી માચ અને ઉપરાલી ગામના યુવાનો દ્વારા શ્રમિકોને તેમજ ટ્રક ચાલકોને ઠંડુ પાણી, ફ્રૂટ પેકેટ્સ અને પગમાં ચપ્પલ સહિત ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ છીપાવવા માટે છાશ આપી આશરે 1000 શ્રમજીવીઓ અને ટ્રક ચાલકોની જઠરાગ્નિ થાળી રહ્યા છે. અહીંના માચ અને ઉપરાલી ગામના યુવાનોના સાહસ સહકારથી અને એક માસના રમઝાન માસમાં રોજા રાખીને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખડે પગે સેવા કાર્ય કરી માનવતાની મહેક તમામે પ્રસરાવી છે, જે ખરેખર પ્રશંસનીય બાબત કહી શકાય. શું નામ તમારું? મારું નામ છે પટેલ અઝુદ્દીન કપૂર. અમે લોકો અહીંયા છેલ્લા એક મહિનાથી આ અનાજ જે ખાવાના ફૂડ પેકેજ છે જે 1000 વ્યક્તિની પર ડે અમે આપીએ છીએ. પ્લસ આ રાજગાડી રસ્તા આવતા ડ્રાઈવરો છે, મજદૂરો છે, જે લોકોને છે તે બધાને અમે છાશ છે, ઠંડુ પાણી છે પીવા માટે, ફિલ્ટર જમવાનું પેકેજ છે, બિસ્કિટ છે, ચાય છે, અને જે રોજે તમે જે મસાલા રાઈસ છે, અમે છે કોઈ વઘાળી ખીચડી છે, દાળ ભાત છે, ડેલી અમારે આવે છે. એક મહિનાથી છેલ્લા આ અમારે પટેલ વેલફેર હોસ્પિટલ તરફથી છે અને આયોજક છે અમારા શકીલભાઈ અકુજી તરફથી. અમે છેલ્લા એક મહિનાથી કરી રહેલા છીએ. આશરે લોકો કેટલા માણસો ખાવાનું? આ ટોટલ 1000 માણસ ડેલી પેર કરતી એવરેજ થાય છે અમારું. બધા હાઈવે પર ગાડી વાળા? હા, હાઈવે પરથી તમામ ટ્રક ડ્રાઈવર લોકો જેટલા બી લોકો જાય છે તે બધાને અમે લોકો આપીએ છીએ, ખવડાવીએ છીએ. જરૂરતમાં લોકો જેની પાસે ચપ્પલ હોય તેમને ચપ્પલ બી આપીએ છીએ.